नमस्कार, जय मामादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल, धोरण त्रण विषय सामान्य ज्ञान। सामान्य ज्ञान विषय में बाळको आजे आपणे प्रकरण 11 शब्दोनी जोड़ी विषे अभ्यास करवाना छीए। तो बधा ज बाळको तमारा सामान्य ज्ञान विषयनी बुक लई लो अने पेज नंबर 21 खोलो। आजे पेज नंबर 21 અને પાઠ 11 શબ્દોની જોડી તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। પેન્સિલથી સારા અક્ષરે સમજતું જવાનું છે અને મારી સાથે લખતું પણ જવાનું છે। શબ્દોની જોડી બનાવવા માટે નીચે એક એક શબ્દ આપ્યો છે, બરાબર છે? નીચે જુઓ, તમારી બુકમાં એક એક શબ્દ આપણને આપ્યો છે। એવા 10 શબ્દ આપ્યા છે ને? હા, શબ્દની જોડી બનાવવા માટે નીચે એક એક શબ્દ આપ્યો છે, તેની જોડીનો શબ્દ લખવા માટે ચિત્ર પણ આપ્યું છે। જો શબ્દ આપ્યો અને તેમની સાથે જોડી બનાવવા માટે કેટલાક ચિત્રો આપેલા છે ને બાળકો, તમારી બુકમાં તમે જોઈ શકો છો। ચિત્રની મદદથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી જોડી બનાવો। હવે આપણે અહીં ચિત્રની મદદથી જોડી બનાવવાની છે, બરાબર છે? તો નંબર 1 જો કયું દ્રશ્ય શું છે તેમાં 1 માં લખેલું કે તાળું અને, હવે તાળું છે તો એની જોડી કોણ હોય? તો કે તાળું અને ચાવી, તેમની તાળા સાથે ખુરચીની જોડી બોલની થઈ શકે નહીં। તો તાળા સાથે કોની જોડી થાય? તો કે ચાવીની। તો આપણે ચિત્ર જોતા જશું અને તેના જોડીનો આ જેવો જ બીજો શબ્દ એટલે કે તાળું અને ચાવી, તો અહીં લખીશું ચાવી, બરાબર છે? એના પછી જુઓ દિવસ અને, દિવસની સાથે ઉપરનું ચિત્ર તમે જોઈ શકો છો, રાતનું છે ને? હા, તો દિવસ અને રાત, અહીં લખીશું રાત। એના પછી 3 નંબરમાં જુઓ ટેબલ અને ખુરશી, ખુરશીનું ચિત્ર પણ ઉપર છે ને? હા, ટેબલ સાથે આપણે જોડીમાં ખુરશીને રાખી શકીએ એટલે અહીં લખીશું ખુરશી। શબ્દોની જોડી બનાવીએ છીએ આપણે। એના પછી 4 બેટ અને, બેટની સાથે જોડી કોણ છે? તો તમને ખ્યાલ જ હોય, તો કે બેટ અને બોલ। એના પછી નંબર 5 જુઓ પેન્ટ અને, પેન્ટની જોડી, તો કે પેન્ટ અને શર્ટ, શર્ટનું ચિત્ર સામે આપેલું છે તમે જોઈ શકો છો, તો અહીં લખીશું શર્ટ। એના પછી જુઓ નંબર 6 પુરુષ અને, તો કે સ્ત્રી, પુરુષ સાથેની જોડી સ્ત્રીની છે, જુઓ અહીં ડ્રેસ પહેરેલ બેન દેખાય છે ને? હા, તો અહીં આપણે લખીશું સ્ત્રી, બરાબર છે? એના પછી જુઓ 7 નંબરમાં કપ અને, જુઓ ચિત્ર દેખાય છે, કપ અને રકાબી, કપ અને રકાબી, કપની રકાબી જોડી છે। પછી સૂર્ય અને, નીચે જુઓ ચિત્ર તમારી બુકમાં, સૂર્ય અને ચંદ્રની જોડી છે, તો અહીં લખીશું સૂર્ય અને ચંદ્ર। એના પછી જુઓ 9 નંબરમાં સોય અને દોરો, તો નીચે એક આખો દોરો દડિયો દેખાય છે ને તમને, મોટો રોલ વાળેલો છે, એ શું છે? તો કે દોરો છે, તો સોય અને દોરો। એના પછી નંબર 10 જુઓ બૂટ અને મોજા, મોજાની જોડી પણ તમને ખૂણા પર દેખાય છે ને બાળકો, હા, તો અહીં લખીશું બૂટ અને મોજા। ફરી એકવાર રિપીટ કરીશું આપણે, તાળું અને તાળાની જોડી, તો કે ચાવી, દિવસ અને રાત, ટેબલ અને ખુરશી, બેટ સાથેની જોડી કઈ છે? તો કે બોલ, પેન્ટ અને શર્ટ, પેન્ટની જોડી શર્ટ છે, પુરુષ અને સ્ત્રી, કપ સાથે રકાબી એટલે કે કપ અને રકાબી, સૂર્ય અને ચંદ્ર, સોય અને દોરો, અને બૂટ અને મોજા।
तो अही आपणी शब्दनी जोड़ी छे ए पाठ 11 अने पेज नंबर 21 आपणा पूर्ण थाय छे। तो समझी अने व्यवस्थित पेन्सिल थी सारा अक्षरे पूरी लेवानुं छे। आना पछीनो अभ्यास आपणे आवता लेक्चरमां करीशुं। ત્યાં સુધી આવજો। જય મામાદેવ।